નમસ્તે. તમે આજે આ મારા હાથમાં જોઈ શકો છો, આ બધી વિવિધ વસ્તુઓ તમે જોઈ શકો છો મારા હાથમાં, બરાબર છે? હું તમને એક કરીને એક બધી વસ્તુઓ બતાવી રહ્યો છું, એકવાર તમે જોઈ લો, પછી એ શું છે એના વિશે તમને ડિટેલમાં આ વિડીયોમાં સમજાવીશ, બરાબર છે? આ બધું તમે શું છે, શું તમે ગેસ કરી શકો છો? જી હા, જે લોકો કદાચ થોડું સ્પિરિચ્યુઆલિટીમાં હશે અને રેકી વિશે જાણતા હશે, થોડું હીલિંગ થેરાપી વિશે જાણતા હશે, એમને ખબર પડી ગઈ હશે કે આ જે બધું મેં તમને બતાવ્યું છે એ છે ક્રિસ્ટલ. જી હા, આ બધું છે ક્રિસ્ટલ. જે રીતે રેકી હીલિંગ થેરાપી હોય છે એવી રીતે ક્રિસ્ટલથી પણ હીલિંગ થતા હોય છે. જી હા, ક્રિસ્ટલથી પણ હીલિંગ થતા હોય છે અને બહુ બધી જાતના ક્રિસ્ટલ અવેલેબલ હોય છે. જ્યારે તમે રેકીની સાથે સાથે ક્રિસ્ટલ હીલિંગ થેરાપી મિક્સ કરો છો ત્યારે તેનો પાવર અનેક ગણો વધી જાય છે. તો ખરેખર હવે આ બધું ક્રિસ્ટલો જે દેખાડું છું તમને એ છે શું? તો તમે જોઈ શકો છો આ એક પિરામિડ આકારનો ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ એકચ્યુઅલી જે રીતે જમીનમાં છે, પેટાળમાંથી આપણને ખનિજ તેલ મળે છે, પેટ્રોલ ને બધું મળે છે, બરાબર છે? એ જ રીતે જમીનમાં બહુ જ ઊંડા સુધી આની ખાણો આવેલી હોય છે. જી હા, આ બધા ક્રિસ્ટલોની જમીનમાં ખાણ આવેલી હોય છે. આ બધા ક્રિસ્ટલ જે રીતે ખનિજ તેલ છે વર્ષોની પ્રક્રિયા દ્વારા અંદર તૈયાર થતું હોય છે, તે જ રીતે આ ક્રિસ્ટલ જે છે એ વર્ષોની પ્રોસેસ અંદર થતી હોય છે જમીનની અંદર પેટાળમાં. બહુ જ લાંબા, બહુ જ ઘણા બધા વર્ષોની પ્રોસેસ થતી હોય છે. એમાં બધા જે પાણી છે, પછી અમુક મિનરલ્સ છે, આ બધા એ બધા મિક્સ થઈને એક પ્રોસેસ દ્વારા એક ઘન સ્વરૂપમાં ચોક્કસ અચોક્કસ આકારમાં એ બધા ક્રિસ્ટલ ડેવલપ થતા હોય છે, અચોક્કસ આકારમાં હોય છે. જ્યારે એને પેટાળમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે એ અચોક્કસ આકારમાં હોય છે અને એના પર વિવિધ પોલિશિંગ અને ફિનિશિંગ અને કટિંગ દ્વારા એને ચોક્કસ પ્રકારના આકારો આપવામાં આવે છે. જેમ કે આ આકાર તમે જોઈ શકો છો, એક પિરામિડ આકાર છે. તો આમ ક્રિસ્ટલ જે છે જમીનમાંથી પેટાળમાંથી બહુ ઊંડેમાંથી કાઢવામાં આવે છે અને બહુ જ ઘણા વર્ષોની પ્રોસેસ દ્વારા પાણી છે ને બધા મિનરલ મિક્સ થઈને, અમુક પ્રકારના ચોક્કસ મિનરલ મિક્સ થઈને એનું ઘન સ્વરૂપ બનતું હોય છે. આ ક્રિસ્ટલો આપણને એક સામાન્ય ક્રિસ્ટલ લાગતા હોય છે, પરંતુ એમાં અદ્ભુત હીલિંગ પાવર છુપાયેલો હોય છે. એની પોતાની એક અલગ એનર્જી હોય છે. તમે હાથોમાં અમુક પ્રકારની ગ્રહોની મીટી, જેમ કે નીલમ છે, પન્ના છે, બરાબર છે, મોતી છે, આ બધા અમુક પ્રકારના જે ચોક્કસ ગ્રહોની જે મીટી છે તમે પહેરી હશે, એ પણ એક પ્રકારના ક્રિસ્ટલ જ છે. જી હા, એ પણ એક પ્રકારના ક્રિસ્ટલ જ છે, પણ એ બધા એમની વેલ્યુ હાયર હોય છે, તે ઘણા મોંઘા હોય છે, બધા લોકો અફોર્ડ કરતા હોતા નથી. એમને પ્રેશિયસ સ્ટોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બધા જે મારી પાસે છે સેમી પ્રેશિયસ સ્ટોન છે, મીન્સ કે એમના કરતા એ થોડા લોઅર વાઇબ્રેશનમાં પણ એમના ઇકોનોમિકલ હોય છે, મીન્સ કે ઘણા બધા લોકોને પરવડી શકે છે. કારણ કે બધા લોકોની એ બધા જે પ્લેનેટવાળી જે રિંગ્સ આપણે પહેરીએ છીએ એ બધા મોંઘા હોય છે, એટલે બધા લોકો તેને એફોર્ડ કરી શકતા નથી. પણ આ જે ક્રિસ્ટલ છે સેમી પ્રેશિયસ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે અને સસ્તા હોય છે. સસ્તા હોવા છતાં પણ એમનો હીલિંગ પાવર જબરજસ્ત હોય છે. જી હા, હું તો આ ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું એટલે મને આની હીલિંગ થેરાપી વિશે ખબર છે અને હું ક્રિસ્ટલ થેરાપી જાણું છું, ક્રિસ્ટલ ગ્રીડ થેરાપી પણ જાણું છું, ક્રિસ્ટલ વાસ્તુ પણ આવતું હોય છે, આ બધું પણ હું જાણું છું અને એના ઉપયોગથી સારી એવી હીલિંગ થેરાપી આપણે કરી શકીએ છીએ. તો હવે ક્રિસ્ટલના ફાયદા શું હોય છે? જે રીતે રેકી હીલિંગમાં મારા બધા ફાયદા જોયા, જો તમે અત્યાર સુધી મારો રેકીનો વિડીયો ના જોયો હોય તો ઉપર આઈ બટન પર મારો ગુજરાતીમાં રેકીમાં વિડીયો આવી જશે, છેલ્લે પણ તમારો વિડીયો આવી જશે. તમે એને જોઈને રેકી શું છે, રેકી કોણ શીખી શકે, રેકીના શું શું ફાયદા છે, બધું ડિટેલમાં મેં સમજાવેલું છે વિડીયોમાં. તો એ વિડીયોને જરૂરથી જોજો. અને હા, જો તમે મારી ચેનલ પર નવા હો તો અત્યારે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો,
कारण के आज रीतना स्पिरिचुअलिटी ना हीलिंग थेरापी ना तमने ने तमारा परिवार ने फायदो थई सके एवा प्रकारना वीडियो हूं लावतो रहू छु। ओके तो हूं एम पूछतो तो के हूं कहतो तो के क्रिस्टलो ना फायदा शू छे। जे ते रेकी ना फायदा छे ए बधा ज क्रिस्टलो ना फायदा होय छे। क्रिस्टलो द्वारा तमे तमारा शरीर नु हीलिंग करी सको छो, तमारी ऊर्जा ने तमारी एनर्जी ने बैलेंस करी सको छो, तमारी ओरा ने और शक्तिशाली ने प्रभावशाली बनाई सको छो, तमारा शरीर ना जे सात चक्रो छे एने तमे बैलेंस करी सको छो। कोई पण प्रकार नी बीमारी मा हीलिंग मा रेकी नी साथे क्रिस्टल मिक्स करवामां आवे तो अद्भुत परिणाम मळतु होय छे। मेंटल इमोशनल स्टेबिलिटी जोईती होय त्यारे पण क्रिस्टलो आपणने बहु ज फायदो करे छे। नाना छोकराओने ભણવામાં આગળ વધવામાં ફાયદો કરે છે। તમારે જોબની જરૂરત હોય, તમારે બિઝનેસ કરવો હોય, એમાં આગળ સફળતા મેળવવી હોય, સારા સારા ક્લાયન્ટ કસ્ટમર તમારે લાવવા હોય તો પણ ક્રિસ્ટલ તમને ફાયદો કરે છે। તમારા ઘરનું તમારા પરિવારનું રક્ષણ કરવામાં હોય, કોઈ પણ પ્રકારના નજરમાંથી નજરદોષ જે લાગતી હોય છે એનાથી તમારે રક્ષણ કરવું હોય તો પણ ક્રિસ્ટલ તમને ફાયદો કરે છે। તમારે મનીનો પ્રોબ્લેમ હોય, ફાઇનાન્સનો ઇસ્યુ હોય એમાં પણ તમને ક્રિસ્ટલ ફાયદો કરે છે। રિલેશનશિપના ઇસ્યુ હોય, ઘરમાં નેગેટિવ એનર્જી રહેતી હોય, વારે ઘડે ઝઘડા થતા હોય તો એવા કેસમાં પણ ક્રિસ્ટલ તમને બહુ જ ફાયદો કરે છે। સ્પિરિચ્યુઆલિટીમાં આગળ જવું હોય તો પણ ક્રિસ્ટલ ફાયદો કરે છે। તમારું મન એકદમ શાંત કરે છે, તમારા વિચારો પોઝિટિવ બનાવે છે, તમને સાચી દિશા આપે છે। તમારે જીવનમાં કંઈ આગળ વધવું હોય તો એના નવા નવા આઈડિયાઝ પણ તમને ક્રિસ્ટલ આપતું હોય છે। આમ જોવા જોઈએ તો ક્રિસ્ટલના ઘણા બધા ફાયદા છે, જે મેં ગણાય એના કરતાં પણ ઘણા બધા ફાયદા હોઈ શકે છે। આમ ક્રિસ્ટલ જોવા જોઈએ તો આપણી ઓવરઓલ લાઈફમાં છે એ આપણને ફાયદો કરે છે। તો મારી પાસે જે ક્રિસ્ટલ છે એના વિશે થોડી તમને માહિતી આપું। આમ તો ઘણા બધા ક્રિસ્ટલ હોય છે, બરાબર છે, એક જ વિડીયોમાં બધું સમજાઈ નહીં શકાય। અત્યારે થોડું સમજાવું છું, પછી બીજા વિડીયોમાં પણ તમને ક્રિસ્ટલ વિશે માહિતી આપતો રહીશ। તો અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના મારી પાસે જે ક્રિસ્ટલ છે એમાં તમે આ જે જોઈ શકો છો આ છે ને બ્રેસલેટ કહેવાય, ઠીક છે। બ્રેસલેટ તમે આ રીતે હાથમાં પહેરવાના હોય છે, ઠીક છે, આ બ્રેસલેટ છે। પછી આને કહેવાય છે વાંડ, જે રીતે લાંબા હોય છે બધા ક્રિસ્ટલો, ઠીક છે। આ છે ક્રિસ્ટલ પિરામિડ, આ છે ક્રિસ્ટલ પિરામિડ। પછી આ છે નવગ્રહ જીવનમાં ઘરમાં નવગ્રહની શાંતિ માટેના જે ક્રિસ્ટલ છે, અને વાસ્તુ ક્રિસ્ટલ પણ કહેવામાં આવે છે। પછી આ રીતના પેન્સિલ, નાની નાની પેન્સિલ ટાઈપના પણ ક્રિસ્ટલ હોય છે। પછી આ રેકીના સિમ્બોલ દોરેલા ક્રિસ્ટલ પણ હોય છે। પછી આ જે છે એ ગણપતિવાળા, જી હા, અલગ અલગ આપણા હિન્દુ ધર્મના જે દેવી દેવતા છે એમને પણ શેપ ક્રિસ્ટલમાં આપવામાં આવતો હોય છે, તો આ જે ગણપતિ છે। પછી આ તમે જોઈ શકો છો એક ગોળ કલરનો ક્રિસ્ટલ છે, રોઝ ક્વાર્ટ્ઝ, અને રોઝ ક્વાર્ટ્ઝ છે, ઠીક છે। પછી અલગ અલગ પ્રકારના વાન્ડ્સ કહેવાય છે, આવી લાંબા લાંબા ક્રિસ્ટલો પણ આવતા હોય છે, જાડી જાડી પેન્સિલ જેવા, બરાબર છે, આ પણ એક ગોળ ક્રિસ્ટલ છે, બરાબર છે। તો આમ બહુ બધા જાતના ક્રિસ્ટલો હોય છે, એને તમે જે શેપમાં આપવો હોય તમે આપી શકો છો। અલગ અલગ શેપનો અલગ અલગ ઉપયોગ થતો હોય છે, બરાબર છે। ક્રિસ્ટલોના નામ પણ ઘણા બધા અલગ અલગ હોય છે, જેમ કે આ છે રોઝ ક્વાર્ટ્ઝ છે, ઠીક છે, આ છે બ્લેક ટુર્મલાઇન છે, આ છે એન્જેલાઇટ ક્રિસ્ટલ છે, આ છે સેલેનાઇટ વાંડ, પછી આ મેં તમને કીધું પ્રમાણે નવગ્રહ માટેનું છે, પછી આ ગ્રીન કલમ છે, ગ્રીન એવેન્ચ્યુરન, આ છે ક્લિયર ક્વાર્ટ્ઝ પિરામિડ, ઠીક છે, આ છે ગ્રીન એવેન્ચ્યુરનની વાંડ, ઠીક છે, આ છે ટાઈગર આઈ વાંડ, નાની પેન્સિલ ટાઈપ, ઠીક છે। તો આ રીતે ઘણા બધા આ રીતે ક્રિસ્ટલ ના નામ હોય છે, બહુ બધા નામ હોય છે, બહુ જ બધા ક્રિસ્ટલ જોઈએ એટલા આપણને મળી જાય છે આપણની જરૂરિયાત પ્રમાણે। હવે આ જે બધા ક્રિસ્ટલ જે છે, જો તમારે તમારી જરૂરિયાત પ્રમાણે તમને કોઈ પણ ઇસ્યુ હોય, હેલ્થ ઇસ્યુ હોઈ શકે છે, જોબ માટેનો ઇસ્યુ હોઈ શકે છે, રિલેશનશિપનો ઇસ્યુ હોઈ શકે છે, ફાઇનાન્સનો ઇસ્યુ હોઈ શકે છે, સ્ટડીનો ઇસ્યુ હોઈ શકે છે, બરાબર છે, આ પ્રકારનો કોઈ ઇસ્યુ તમારે હોય અને એનું તમારે આ ક્રિસ્ટલો દ્વારા સોલ્યુશન જોઈતું હોય, આવા ક્રિસ્ટલો તમારે જે પ્યોર, જી હા, કારણ કે ઘણીવાર માર્કેટમાં નકામા ક્રિસ્ટલ જે કહેવાય ને કે ક્વોલિટી સારી નથી હોતી, નકલી ક્રિસ્ટલ પણ અવેલેબલ હોય છે, તો એવા બધા નહીં પણ
प्योर क्रिस्टल साची A1 क्वालिटी वाला जो क्रिस्टल तमारे जोईता हो तमारे जरूरत मुजब तो तमे मारो नंबर से 9974969080 आना पर तमे मने कॉल करीने के व्हाट्सएप मैसेज करीने तमे इंक्वायरी करी सको छो तमने मारा द्वारा रेकी थी चार्ज करेला क्रिस्टलो आपवामां आवशे जे तमने हेल्प करशे ठीक छे तो आ तो रेकी विषय थोड़ो इंट्रोडक्शन ना वीडियो धीरे धीरे आवनारा वीडियो में एक एक क्रिस्टल ની શું વિશેષતાઓ છે એના વિશે તમને ડિટેલમાં પણ જણાવતો જઈશ ઠીક છે ત્યાં સુધી રજા લઉં થેન્ક યુ ગોડ બ્લેસ યુ